નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારો હાર્દિક સ્વાગત છે. આજે આપણો વિદ્યાર્થી મિત્ર વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણી. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ધોરણ 10માં પ્રકરણ 5માં સમાંતર શ્રેણીના કેટલાક વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમે આ પાઠને જોઈ શકશો. પણ આપણે સૌથી આપણે થોડુંક શીખી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણીના કેટલાક દાખલાઓ જોઈશું. સમાંતર શ્રેણીના કેટલાક દાખલાઓ માટે મુહાવરા વર્તની તમે જોઈ શકો છો કે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ પદને સામાન્ય તફાવત શોધવાનો છે. એ 198 અને 96ના 4ના તમામ પ્રાકૃતિક ગુણકો તમારે શોધવાના છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપેલા સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત 5 હોય તો એ 18 અને એ 13 ઇક્વલ ટુ કેટલા થાય? તમારે આ બે પણ મહાવરા માટે તમારે આ જે બે પ્રશ્નો છે તે તમારે જાતે કરવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આપણે થોડાક દાખલાઓ જોઈશું. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે પ્રશ્ન 3, નીચે આપેલા સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. પ્રથમ પદ 5 અને સામાન્ય તફાવત 3 છે. તો પ્રથમ પદમાં એ ઇક્વલ ટુ એ 1 એ ઇક્વલ ટુ 5, એ 2 ઇક્વલ ટુ એ 1 પ્લસ ડી ઇક્વલ ટુ 5 પ્લસ 3 ઇક્વલ ટુ 8, એ 3 ઇક્વલ ટુ એ 2 પ્લસ ડી ઇક્વલ ટુ એ 8 પ્લસ 3 ઇક્વલ ટુ 11, એ 4 ઇક્વલ ટુ એ 3 પ્લસ ડી ઇક્વલ ટુ 11 પ્લસ 3 ઇક્વલ ટુ 4 ઇક્વલ ટુ 14. સમાંતર શ્રેણીમાં 5, 8, 11, 14 બને છે. પ્રથમ પદમાં -7ને સામાન્ય તફાવત ઋણ 5 છે. તો પ્રથમ પદમાં એ ઇક્વલ ટુ એ 1 ઇક્વલ ટુ -7, એ 2 ઇક્વલ ટુ એ 1 પ્લસ ડી ઇક્વલ ટુ 7, 7 પ્લસ 5 -5 ઇક્વલ ટુ -12 ઇક્વલ -12, એ 3 ઇક્વલ ટુ એ 2 પ્લસ ડી ઇક્વલ ટુ 12 પ્લસ -5 ઇક્વલ ટુ -17, એન્ડ એ 4 ઇક્વલ ટુ એ 3 પ્લસ ડી ઇક્વલ ટુ 70 પ્લસ -5 ઇક્વલ ટુ -22. સમાંતર શ્રેણીમાં -7 ઇક્વલ ટુ -12, -17, -22 બને વગેરે બને છે. તો વિદ્યાર્થી મિત્ર, આગળ આપણે જઈશું. તો આપણે સમાંતર શ્રેણીમાં 3, 10, 17 અને 12મું પદ શોધીશું. આ એક દાખલો છે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે મહાવરા માટેના અત્યાર સુધીના આ બધા દાખલા જોઈશું. આ વિડીયો પૂરું થાય ત્યાં સુધી આ વિડીયોને સ્ટોપ કરીને તમારે આ બધા દાખલા તમારી ગણિતની ગૃહકાર્યની નોટબુકમાં લખવાના રહેશે અને જાતે ગણવાના પણ રહેશે અને પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. સમાંતર શ્રેણીના 3, 10 અને 17નું 12મું પદ શોધવાનું છે. એ ઇક્વલ ટુ 3, ડી ઇક્વલ ટુ 10, -3 ઇક્વલ ટુ 7, એન ઇક્વલ ટુ 12 છે. તો એ 1 એ એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ ડી 1 ડી માટે એ 12 માં ઇક્વલ ટુ 3 પ્લસ 12 માં -1 ને 7 ને કાઉન્ટ પૂર્ણને 7 ઇક્વલ ટુ 3 પ્લસ 11ના 7, 3 પ્લસ 77 અને 80 જવાબ આવે. 87માં 77માં 3 ઉમેરીશું તો 80 થાય. તો સમાંતર શ્રેણીમાં 3, 10 અને 17નું 12મું પદ 80 છે. આગળ આપણે જોઈએ કે જેનું 3rd પદ 5 અને 7મું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. એ એન ઇક્વલ ટુ એ પ્લસ એન -1 ડી અને એ 3 ઇક્વલ ટુ 5 અને એ 7 ઇક્વલ ટુ 9 માટે એ 3 ઇક્વલ ટુ એ પ્લસ 3 -1 ડી માટે એ 7 ઇક્વલ ટુ એ પ્લસ 7 -1 ડી માટે એ પ્લસ 2 ડી ઇક્વલ ટુ 5 સમીકરણ એક મુજબ અને એ પ્લસ 6 ડી ઇક્વલ ટુ 9 સમીકરણ 2 મુજબ. સુરેખ સમીકરણ યુગ્મ 1 અને 2 સમીકરણ 1 અને 2ને ઉકેલતા એ ઇક્વલ ટુ 3 અને ડી ઇક્વલ ટુ 1 મળે છે. માંગેલ સમીકરણ શ્રેણીમાં 3, 4, 5, 6, 7 વગેરે મળે
છે. અહીં જુઓ કાળા બોક્સમાં સમીકરણ એક અને બેમાંથી બાદ કરતા એ પ્લસ ટુ ડી ઇક્વલ ટુ ફાઇવ અને એ પ્લસ સિક્સ ડી ઇક્વલ ટુ નવ બે સમીકરણ આપેલા છે. માટે ચાર ડી ઇક્વલ ટુ માઇનસ ફોર અને ડી ઇક્વલ ટુ એક અને ડી ઇક્વલ ટુ એક સમીકરણ એકમાં મૂકતા એ પ્લસ ટુ ડી ઇક્વલ ટુ ફાઇવ એક સમીકરણ છે અને એ પ્લસ ટુ વન ફાઇવ એટલે કાઉન્સમાં પાંચની કાઉન્સમાં ડીની જગ્યા પર પાંચ મૂકીશું. માટે એ પ્લસ ટુ ઇક્વલ ટુ ફાઇવ અને એ પ્લસ માટે એ પ્લસ ઇક્વલ ટુ ત્રણ. આગળ આપણે જઈશું સમાંતર શ્રેણીમાં અગિયાર સત્તર ત્રેવીસ ઓગણત્રીસ છસો પાંચનું છેલ્લું પદ સાતમું શોધ છેલ્લેથી સાતમું પદ શોધો. અહીં એ ઇક્વલ ટુ અગિયાર સત્તર માઇનસ અગિયાર ઇક્વલ ટુ છ છ છસો પાંચ એ શ્રેણીનો એનમું પદ હોય તો એ એન ઇક્વલ ટુ છસો પાંચ. આગળ આપણે જોઈશું કે એ એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી અને અગિયાર પ્લસ એન માઇનસ વન સિક્સ ઇક્વલ ટુ સિક્સટી સિક્સ થાઉઝન્ડ છસો પાંચ અને અગિયાર પ્લસ છ એન માઇનસ છ ઇક્વલ ટુ છસો પાંચ. છ એન ઇક્વલ છ એન પ્લસ પાંચ ઇક્વલ ટુ છસો ને પાંચ. છ એન ઇક્વલ ટુ છસો અને એન ઇક્વલ ટુ હજાર. તો આગળ આપણે છે કે આ શ્રેણીનું છેલ્લું અને સાતમું પદમું ચોરાણુંમું પદ સો માઇનસ સેવન પ્લસ વન એટલે એ એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી અને એ ઇક્વલ ટુ નાઇન્ટી ફોર ઇક્વલ ટુ અગિયાર પ્લસ ચોરાણું માઇનસ એક છ માઇનસ એક ને પછી કાઉન્સ પૂરો કરીને છ અગિયાર પ્લસ ત્રાણુંના કાઉન્સ પૂરો ને છ અને અગિયાર પ્લસ પાંચસો ને અઠ્ઠાવન. આથી એ ઇક્વલ ટુ ચોરાણું પાંચસો ને ઓગણ સિત્તેર આ શ્રેણી ઓગણસિત્તેર આ શ્રેણીનું છેલ્લુંથી સાતમું પદ એ પાંચસો ને ઓગણસિત્તેર થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો આપેલો છે. આ તમે આ બે દાખલા જે છે એક હજારની રકમ વાળો દાખલો છઠ્ઠો અને બીજો સમાંતર શ્રેણીના આટલામાં પર આ બે દાખલા તમારે ગૃહ કાર્યમાં આપેલા છે. વિદ્યાર્થી મિત્રે તમને અહીં જવાબ સાથે આપેલું છે પણ તમારે આ બધા વ્યવહારિક દાખલા છે. પહેલો છઠ્ઠો દાખલો ને આ દાખલો પણ જે છે એ પણ એક વ્યવહારિક દાખલો છે ને આ તમારે સૂત્ર પરથી તમારે બે દાખલા જાતે ગૃહ કાર્યમાં કરવાના છે. અને મહાવરા માટે એક અને બે મહાવરા માટે પ્રશ્ન એક અને પ્રશ્ન બે પણ તમારે જાતે કરવાનો રહેશે. મહાવરા માટે પણ આપને દાખલો કરો તમારે ગણવાનો રહેશે. આભાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ભાગ બેમાં પેલા બે દાખલા જે છે તેના જવાબ તમારે સાચા પડશે તેથી તમારે કોમેન્ટ બોક્સમાં જણાવી નાખવાનું અને હું એ વિડીયો બનાવીને બે દાખલાનો વિડીયો બનાવીને મૂકીશ. આભાર વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમારે મારા વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ઓલ ઓફ